બોટાદના ખોડિયાર નગર રેલવે સ્ટેશન પાસે નો વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત. બોટાદમાં રેલવે સ્ટેશન પાસે ખોડિયાર નગર 1 અને ખોડિયાર નગર 2 નામનો વિસ્તાર આવેલ છે. આ વિસ્તારની સમસ્યા એવી છે કે ત્યાં બોટાદ નગરપાલિકા તરફથી કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી, જેવી કે રોડ, રસ્તા, ગટર વગેરેની પ્રાથમિક સુવિધાથી આ વિસ્તારના લોકોને વંચિત રાખવામાં આવેલ છે. આજરોજ ખોડિયાર નગર વિસ્તારના લોકો રોડ બાબતેની ફરિયાદ કરવા માટે નગરપાલિકા ચીફ ઓફિસર પાસે ગયા હતા. તેઓએ તેમની કોઈ વાત સાંભળી નહીં અને ઉલટાના ધમકાવ્યા હતા. આ વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લેવા જતા ત્યાં રોડાની પરિસ્થિતિ ભયંકર હાલતમાં છે. આ રસ્તેથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે કોઈ બીમારીના સમયે કે ડિલિવરીના સમયે ત્યાંથી પસાર થઈ શકાય તેમ નથી અને અન્ય કોઈ વાહનો આવવા માટે પણ આ રસ્તો ખૂબ જ ખરાબ છે. આ બાબતે આ વિસ્તારના લોકોએ જણાવેલ કે અમો નગરપાલિકામાં ટેક્સ ભરીએ છીએ, છતાં પણ અમને અમારા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાથી ઇરાદાપૂર્વક વંચિત રાખવામાં આવી રહેલ હોય તેવો પણ આક્ષેપ કરેલ છે. જાણ્યા વગર આવો, તમે જાણો તો ખરા એ રોડ સામાન એટલે પત્રકાર જાણકારી તો હોવી જોઈએ કે ભાઈ આ રોડ તમને એ તો ખબર નથી કે આ રોડ રેલીમાં તૂટ્યો હોય. પત્રકાર પૂછે છે ને સર, તમે તમે કહો 5 વર્ષથી પણ તમે અમને જવાબ આપી દીધો. ભાઈ મારા 5 વર્ષથી તમે કહો છો, તમે પત્રકારને જવાબ લઈ લો. તમે હકીકતમાં ઈ રોડ ઉપર બહુ પ્રશ્ન છે ને, પ્રજા હાલી કઈ પોઝિશન નથી, એના માટે આ લોકો આવ્યા હોય. તમે એમ કહો કે પત્રકાર એટલે શું? એમ પત્રકારના પૂર્ણ વિગત તો ખબર નથી. પહેલા પ્રશ્ન એ કે ભાઈ રોડ સામા તૂટ્યું ખ્યાલ છે, ક્યારે તૂટ્યું ખ્યાલ છે, ડ્રેનેજના કારણે તૂટ્યું ખ્યાલ છે. ભાઈ મારા હું તમને પ્રશ્ન એ છે કે ડ્રેનેજમાં તૂટ્યું તો ઓલરેડી મેં મંજૂર તો કરેલો હતો, એનઓસી હમણાં એક છે, એ રોડનું ડ્રેનેજ કર્યા પછી પાણી પુરવઠાએ આપ્યું છે, એને અમે ઓલરેડી નક્કી સેન્કશન તો કરેલો હતો. હવે વહીવટીમાં જશે, વહીવટી મળ્યા પછી જેનું ટેન્ડરિંગ થશે. ઓલરેડી મેં રોડ લઈ લીધેલો છે, પણ એ ડ્રેનેજના હિસાબે તૂટ્યું છે એ ખબર નથી. અને તમે કહો ભાઈ 5 વર્ષથી તૂટેલું છે, પત્રકારને એ ખબર નથી તો શું કહેવું મારા પત્રકારને? રજૂઆત નહીં ભાઈ, મારે જેવું ફેક્ટ તમે એ રીતે કહેવું નથી. હું જેવું બરોબર જે મનમાં કોઈ બી મારા એના કોઈ મતલબ નથી. 2015માં નગરપાલિકા હદમાં ફોડિયા નગરનો આવ્યું ને ભાઈ. અરે ભાઈ પેપર મારી હદમાં 2015માં આવ્યું, 2012માં બન્યું હોય તો કેવો તે બન્યો જ નથી. અમે કહીએ 12માં બન્યો, 15માં ન બને. બોટાદમાં 20% ટેક્સ લોકો ભરે છે, 20% કેટલા લોકો ભરે છે? 20% કોઈ જવાબ આપણે આપી દીધો. મારું નામ દેવગાણિયા દિલીપભાઈ, હું ભાજપના સભ્ય છું અને આ ઘણા વર્ષોથી આ રોડનું કામ કેટલી વખત કહી ગયા છે સૌરભભાઈ ખુદ પોતે કે આ રોડનું કામ તાત્કાલિક કરો, હજી સુધી થયું નથી. તાત્કાલિક આ તો કામ નહીં થાય તો આખા બોટાદના જેટલા કામ છે એ બધા બંધ કરાવશું. અમારું પહેલું વિસ્તારનો કરો, આખા બોટાદમાં બધે રસ્તા થઈ ગયા. અમારો કેટલા વર્ષોથી આ પ્રશ્ન છે રોડનો લેવલ. એને હું બોટાદ નગરપાલિકાનો માજી સભ્ય બોટાદ દેવજીભાઈ પાટીવાળા અને અહીંયા ખોડિયા નગરમાં રહેવી છીએ અત્યારે હાલમાં. આજનો પ્રશ્ન એવો નહીં, આ 3 વર્ષનો પ્રશ્ન છે કે ખોડિયા નગરમાં જવા માટે એક જ રસ્તો છે અને ત્યાં કાંડા કેળ કેળ હમાનું પાણી અને કેળ હમાના લુગડા લેવીને
તારે હલાય એવું છે કે કોઈ બીજો રસ્તો હાલે એવો નથી અને 3 વર્ષથી રજૂઆત કરી અને ચીફ કેટલી દાનને મને ના પાડેલી કે આ કામ થાય છે નહીં અને પ્રમુખે આજે અત્યારે ના પાડી કે અમારેથી કામ થાય છે નહીં તો અમારે જવું ક્યાં સૌરભભાઈ પાસે કહેતા તો જાવી તો એની મોટર જો નગરપાલિકા આપતી હોય તો હવે તો એમ ન્યા જાવી અને આ રસ્તાનું તાત્કાલિક કામ થાય એવું અમારું આયોજન છે એમાં હા એ 6 જણા એમ અત્યારે અહીં સીવી અને કામ તાત્કાલિક થવું જોઈએ નકર અમારે એમ અહીં નહીં રહેવાના સીવી. મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણિયા વોર્ડ નંબર 10ના કોઓપરેટર બીજેપીમાં. આજની રજૂઆત તો એ છે આ ચોમાસું બેસી ગયું છે બરાબર, હાલવા જે તે વિસ્તારમાં લોકોને રસ્તાની એટલી તકલીફ પડે છે, ચીફ પાસે જાવી તો ચીફ ઓફિસર કે મારામ નથી આવતું, પ્રમુખ પાસે જાવી તો મારામ નથી આવતું, કારોબારી ચેરમેનમાં જાય મારામ નહીં, આરોગ્ય ખાતાના ચેરમેન પાસે જાય એ એમ કે અમારામ નથી તો આવે કોની. એટલે મારું કહેવું એ છે કે લોકોએ 40 સીટ મોકલી છે ખોબેન ધોબે મત આપીને, બહુમતી આપી, સત્તા જો આવું એક નાનું મોટું કામ ન થાય તો પછી સત્તામાં રહીને કરવાનું શું હોય. મારા વિસ્તારનો કાલનો પ્રશ્ન છે, કાલે મેં જીસીબી આવ્યું, ટ્રેક્ટર આવ્યું, ભાઈ શ્રી ગુજરાત પ્રદેશના ભાઈ સમિતિના કારોબારીના સભ્ય ભાઈ ગણપતભાઈ, ચાલુ મારું કામ હતું ત્યાંથી ઉપાડીને ગગ્ગીને ઝૂંપડીએ લઈ ગયા, તો કામ પહેલાં પરિપૂર્ણ થાય પછી લઈ જાય એની સામે અમને વાંધો નથી. મારે સહજાનંદમાં હજી આજની તારીખમાં ગાળના ફેરા કાલના નાખેલા હજી પહોળા નથી, માથે વરસાદ થાય તો જે તે વિસ્તારમાં રહીશો રહેતા હોય એની દશા કઈ થાય, ઢગલા પહોળા નહીં બરાબર. મેં એ માટે મેં જો પહેલાં પ્રથમ સામાન્ય સભામાં તે એક સમિતિમાં મારું નામ એ મેં કીધું ભાઈ ગટર ખાતાની સમિતિમાં રહેવા માગતો નથી, બોટાદના વિકાસનું કામ થવું પડે એમાં મને રસ છે, ચેરમેન પદ આપો કે ન આપો પણ વિસ્તારના લોકો જે મત આપીને ખોબેન ધોબે મોકલ્યા છે તો એનો આ કામ થવું પડે. એક નાનું એવું ગાળ નથી નખાવી શકતા તો બીજું બોટાદનું રોનક શું ફેરવ છે. અત્યારે અમે 20 વર્ષ ત્યાં ખોડેનગરમાં રહેવી છીએ અને 2016માંથી આ નગરપાલિકા વોર્ડ નંબર 4માં ભેળવું છીએ, તોય પણ કાંઈ પણ એક પણ સુવિધા નથી. દર વર્ષે મારે ખુદનો 5000નો આવે છે નગરપાલિકાનો ટેક્સ, પણ 0 વિકાસના નામ ઉપર મીંડું છે, કાંઈ પણ આવ્યું નથી, કાંઈ પણ મળ્યું નથી. અને રસ્તાનું તો બહુ ભયંકર, 108 એમ્બ્યુલન્સ કોઈ આવવા રાજી નથી. અમારે ગમે ત્યારે ડિલિવરીનું કામકાજ હોય તો રિક્ષા લઈને જવું પડે છે. અને પેલા આમ તમે જોઈ શકો છો કેવી ગટરને આમ દેખાડો, આમ ચારે ચાર વોર્ડ નંબર ભાજપ ની આવી છે તોય પણ કામ થતું નથી. અને એ એવું કેતા હતા મહિનામાં અમને લાવશો એટલે તરત ઉભા ઉભા રોડ કરી આપશો, એને ચૂંટાયા બધા આયા બહુ મતી થી ભયંકર પરિસ્થિતિ હતી, જાણે કે આ ગંદકી ને એને લીધે બહુ કોરોના ની ભયંકર પરિસ્થિતિ હતી. હું 6 જણા નું અમારે નાનું એવું વિસ્તાર છે તો એમાં 6 જણા કોરોનામાં પૂરો ગંદકી ના કારણે હું, પણ કાંઈ પણ નહીં વિકાસમાં કાંઈ નહીં. સાફ સફાઈ વેરો લઈ લે છે તો કાંઈ કોઈ સાફ સફાઈ કરવા વાળા આવતા નથી, બધું અમારે જાતે જ કરવું પડે છે. એવું કહેતા હતા ચૂંટણી ઉપર કે ખોડિયારનગરના તમારા વિસ્તારમાં ખૂબ જ વિકાસ થયો છે, શું સાચી વાત છે? ખોટી વાત છે, સાવ ખોટી વાત છે સાહેબ. પોતે આવી જો કે તમે મીડિયાથી થ્રુ બધાને દેખાડી શકો છો, કોઈ પણ વિકાસ થયો નથી. અને દર વર્ષે એટલો જે ટેક્સ નાખે છે બધા ભરપાઈ કરે છે તો પણ આવતું નથી. અને ન્યાજ આવી તો એમ કહે છે તમે ખોડેનગરના ભરતા જ નથી, મારી પાસે અત્યારે ફાઇલ લાવ્યો નથી. મેં 5 વર્ષમાં 25000 જેટલો ટેક્સ આપ્યો છે નગરપાલિકાને, પણ એક પણ સુવિધા જેવું કાંઈ નામ નથી. એક અમે એને વિનંતી કરી ચોમાસા પહેલાં રોડ થઈ જાય તો સારું, હું તો એમ કહે છે રોડ કરવામાં આવશે નહીં, અત્યારે થશે નહીં, જાણે કે કાદર સાહેબની વાડીમાં ચોમાસું થતાં તોય રોડ શરૂ છે આ ખોડિયાનગરમાં કે નહીં થાય. હું અમે સાહેબને કીધું ને કારણ શું, એ કે નહીં થાય તમારે જ્યાં જવું એને જાવ, એ કે રોડ નહીં થાય, રેતી ઓલો કપસીને એવું કે નખાવીશું દાસને એવું, તોય હજી કાંઈ આવ્યું નથી. પચા ફેરે કેવી રીતે 3 ટ્રેક્ટર આવી જાય છે, બધું કાંઈ થતું નથી. નગરપાલિકા દ્વારા ખુલ્લી દાદાગીરી કરો, હા, અને કાંઈ આવતું નથી. અને હવે તો અમે પ્રજા છે ને વિદ્રોહ કરશું, જ્યાં સુધી જલ્દી કામ ન થાય ને તો વિદ્રોહ કરશું, ધરણા ઉપર બધા બેસીશું બધા ખોડિયાનગરના વાસી. હું
ફળિયા નગર 1 ને 2.